प्रकरण बे द्रावण में सांद्रता दर्शावनी जुदी जुदी रीत में पार्ट्स पर मिलियन नो अभ्यास करिए। द्रावण में जयरे द्रव्य की मात्रा अति अल्प प्रमाण में हो त्यारे आ रीत उपयोग थतो हो। दाखला तरीके हवा में प्रदूषकों प्रमाण, दरियाना पानी में ऑक्सिजन प्रमाण, पानी में प्रदूषकों प्रमाण, आ रीत है। एना पण त्रण प्रकार है जेम आपणे आगळ पर्संटेज में टकावारी प्रमाण में लीधा था। त्रण प्रकार दळ दळ थी पार्ट्स पर मिलियन, कद कद थी अने दळ कद थी पार्ट्स पर मिलियन। आ प्रकरण में आपणे दळ कद थी पार्ट्स पर मिलियन नो अभ्यास करशुं। एक लीटर द्रावण में द्रव्यनुं मिलीग्राम में वजन ओगाड़वामां आवे त्यारे बनता द्रावणनी सांद्रता पार्ट्स पर मिलियन में दर्शावी शकाय। एटले के एक लीटर में द्रव्यनुं मिलीग्राम जेटलू वजन ओगाड़ता बनता द्रावण ने दळ कद थी पार्ट्स पर मिलियन में सांद्रता आपशे। सूत्र जोईए, पार्ट्स पर मिलियन बराबर द्रव्यनुं वजन मिलीग्राम में अने द्रावणनुं कद लीटर में, आ बन्नेनो गुणोत्तर छे। फरीथी, पार्ट्स पर मिलियन बराबर द्रव्यनुं वजन मिलीग्राम में छेद में द्रावणनुं कद लीटर में। जो आपणे द्रव्यनुं वजन मिलीग्राम मांथी ग्राम में फेरवीए अने द्रावणनुं कद लीटर मांथी मिली लीटर में फेरवीए, आपणे जाणीए छीए कि एक लीटर बराबर 1000 मिली लीटर, तो आपणे सूत्र मळशे द्रव्यनुं वजन ग्राम में छेद में द्रावणनुं कद मिली लीटर में अने एनी साथे 10^6 नो गुणाकार। એટલે કે પાર્ટ્સ પર મિલિયન બરાબર દ્રાવ્યનું વજન માઇક્રોગ્રામમાં લખો અને છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં લખી શકાય। એકમ થશે મિલીગ્રામ પર લીટર અથવા માઇક્રોગ્રામ પર મિલીલીટર। આ રીત છે તે તાપમાનની અસર થશે કારણ કે તેના સૂત્રમાં કદ આવે છે। ઘન અવસ્થામાં પણ આયનીય સ્વરૂપે જ હોય છે। દાખલા તરીકે NaCl છે, એને આપણે ઘન સ્વરૂપે જોઈએ તો એમાં Na પ્લસ ધનાયન અને Cl માઇનસ ઋણાયન હોય છે। હવે આયનીય પદાર્થનું જ્યારે દ્રાવણ બનાવીએ ત્યારે તેમનું વજન આણ્વીય દળને બદલે સૂત્ર દળમાં લેવું પડે છે, એટલે એમની સાંદ્રતા મોલારિટીની બદલે ફોર્માલિટીમાં દર્શાવવામાં આવે છે। ફોર્માલિટીની વ્યાખ્યા જોઈએ, નિયત તાપમાને એક લીટર દ્રાવણમાં 1 ગ્રામ સૂત્રદળ જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહેવાય। ફરીથી વ્યાખ્યા યાદ કરીએ, નિયત તાપમાને 1 લીટર દ્રાવણમાં 1 ગ્રામ સૂત્રદળ જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક ફોર્મલ દ્રાવણ કહેવાય અને આ દ્રાવણની સાંદ્રતા ફોર્માલિટીમાં દર્શાવી શકાય। વ્યવહારમાં આપણે ફટકડી પોટાસ એલમથી પરિચિત જ છીએ। પોટાસ એલમ ફટકડી છે તેનું અણુસૂત્ર છે K2SO4 Al2SO4 3×24H2O। એનું અણુસૂત્ર પરથી આણ્વીય દળ શોધીએ તો તે મળે છે 942 ગ્રામ પર મોલ। હવે 1 લિટરમાં આપણે આણ્વીય દળ જેટલું વજન ઓગાળીએ તો મોલારિટી એટલે કે 1 મોલર દ્રાવણ બને છે, એટલે 1 લિટર દ્રાવણમાં 942 ગ્રામ પર મોલ એટલે કે આણ્વીય દળ જેટલું વજન ઓગાળીએ તો સાંદ્રતા આપણે મોલારિટીમાં મળશે। પણ જ્યારે આપણે પ્રમાણસૂચક સૂત્ર પ્રકરણ 1માં આપણે પ્રમાણસૂચક સૂત્ર દળનો અભ્યાસ કરેલો K2SO4×Al2SO4 3×24H2Oમાં K2SO4 3×1 = 4 થશે Al2 અને 24H2O, જેમાંથી સમગ્ર જે તત્વ છે એને 2 વડે આપણે સૂત્રને ભાગીએ તો સૂત્રદળ મળશે KAlSO4 2×12H2O। આ થશે સૂત્રદળ જે 474 ગ્રામ। 1 લિટર દ્રાવણમાં આપણે સૂત્રદળ જેટલું એટલે કે 474 ગ્રામ પર સૂત્રદળ જેટલું વજન ઓગાળીએ તો દ્રાવણની સાંદ્રતા ફોર્માલિટીમાં મળશે। ફોર્માલિટી છે એ આપણે જોયું ફાર્મસી ક્ષેત્રે વધુ વપરાતી હોય છે કારણ કે એમાં પ્રમાણદર્શક સૂત્ર સાથેના દ્રાવણ બનતા હોય છે। ફોર્માલિટી બરાબર ગ્રામ પર લીટર છેદમાં સૂત્રદળ, આગળ મોલારિટીમાં ગ્રામ પર લીટર છેદમાં
મોલર દળ હતું, અહીંયા આવશે સૂત્ર દળ. હવે ગ્રામ પર લીટર એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં, અને છેદમાં આપણે ખબર જ છે દ્રાવ્યનું સૂત્ર દળ. જો આપણે દ્રાવણનું કદ લીટરમાંથી મિલીલીટરમાં લેશું તો સૂત્ર થશે દ્રાવ્યનું વજન ગ્રામમાં અને ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્યનું સૂત્ર દળ અને એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે ફોર્માલિટીની રીત છે એ તાપમાન સાથે બદલાશે, કારણ કે સૂત્રમાં કદ આપેલું છે. આપણે જાણીએ છીએ કે કદ છે તે તાપમાન સાથે બદલાય છે.